પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે દેશ, રાજ્ય અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરતી આંજણા પાટીદાર સમાજની દીકરી હેતલ. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખોબા જેવડા ગામ રામપુર પાદેડી ગામના મધ્યમ વર્ગીય આંજણા પાટીદાર સમાજની એક દીકરી હેતલ, કે જેણે ભારતનું પ્રતિનિધિત્વ કરી 8 દેશો ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ભૂતાન ખાતે રમાયેલી 4th એશિયન દેશોની ઇન્ટરનેશનલ રમતોત્સવમાં હેતલે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, જેમાં ભારત દેશનું, ગુજરાતનું, મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિવાય નેશનલ લેવલ પર નાસિક ખાતે પણ મેડલ મેળવ્યું છે. હેતલ ઓલિમ્પિકમાં ભાગ લેવા અને ઉત્કૃષ્ટ દેખાવ કરવા કટિબદ્ધ છે. હેતલને આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવા તેમજ રાષ્ટ્રીય લેવલે જવા માટે પ્રશાસન તંત્રએ કોઈ પણ પ્રકારની આર્થિક કે પછી પ્રોત્સાહક બળ પૂરું નથી પાડ્યું. માત્ર ને માત્ર હેતલનો આંતરિક શોખ અને જુસ્સાએ રમતગમત ક્ષેત્રે તેને સફળતા અપાવી છે, માટે મહીસાગર જિલ્લાની જમ્પ રોપ ગર્લ બની ચૂકી છે. આપે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં કેટલી વખત ભાગ લીધો છે? 3 વખત. ક્યાં ક્યાં? ભૂતાન, નેપાળ અને ભૂતાન. અચ્છા, એમાં આપણને કેટલા એવોર્ડ મળેલા છે? ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર. ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર આપણને 3-3 વખત જે મળ્યા છે, એમાં આપના પરિવાર તરફથી આપણને કેવી રીતનો સહકાર મળી રહ્યો છે? મને મારા પરિવાર તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે. સરકાર શ્રી તરફ તથા પ્રશાસન તંત્ર તરફથી? સરકાર શ્રી તરફથી 3 વર્ષથી મને કોઈ સપોર્ટ નથી મળેલો. તો આપનો ભવિષ્યમાં પ્લાનિંગ શું છે? જો સરકાર શ્રી મને સપોર્ટ કરે તો મારે આગળ ઓલિમ્પિકમાં જવાની ઈચ્છા છે. આપનું નામ? મારું નામ ચૌધરી હિતલબેન શંકર. આપની દીકરી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, એને આપ કેવી રીતે નિહાળી રહ્યા છો? આમ ઇન્ટરનેશનલમાં ભાગ લીધો એના માટે એના માટે ભવિષ્યમાં એની પ્રગતિ કરી શકે એ માટેનો અપેક્ષા એને રમતગમતમાં મેં મોકલી છે, એની અપેક્ષા પૂરી કરવા માટે. સરકારશ્રી તરફથી આપની દીકરીને કેટલી મદદ મળી રહી છે? સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી, સ્વખર્ચે મોકલવી પડે છે. સરકાર પાસેથી આપ શું આશા રાખી શકો? સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આ રમતને આમ તો દેશી રમત તરીકે ગણવામાં આવે છે, જો આ દેશી રમતને આ પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રીનો આદેશ છે અને આ રમત રમવામાં આવે તો સરકારશ્રી એમ દેશી રમતોને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે, પણ આજ સુધી આ રમતને સમાયેલી નથી. સમાવવા માટેની અમારી ભલામણ છે, અપેક્ષા છે. આ રમતને અંદર સમાવવા માટેની અમારી અપેક્ષા છે. આપનું નામ? મારું નામ શંકરભાઈ નાનાભાઈ પટેલ, રામપુર પાદેડી, તાલુકો લોણાવાડા, જિલ્લે વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર. જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષ બાદ કરવામાં આવી રાજોપચાર વિધિ. જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરે 12 વર્ષ બાદ 500 કિલો સૂકી દ્રાક્ષ અને 500 કિલો ગુલાબના ફૂલની પાંખડીથી ભગવાનને રાજોપચાર વિધિ કરાઈ. જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ સ્થિત શ્રી રાધારમણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, રણછોડરાય, ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવને 12 વર્ષ બાદ રાજોપચાર શાસ્ત્રોક્ત વિધિ સાથે 500 કિલો સૂકી દ્રાક્ષ, 500 કિલો ગુલાબની ફૂલની પાંખડી તેમજ કાળી અને લીલી દ્રાક્ષથી અભિષેક કરવામાં આવ્યો હતો. સંગીત વાદ્ય અને પ્રત્યક્ષ સ્વરૂપે નૃત્ય સહિતની વિધિ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બહાર ગામથી પધાર્યા. ભાવિકો તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહિલ સહિત બહોળી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના અભિષેકના દર્શન અને પૂજા તેમજ ભોજન પ્રસાદનો ધર્મ લાભ લીધો. અને ત્યાર પછી રાજોપચાર પૂજન અને એનું સરસ મજાનું આયોજન અમારા રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે અને જેના યજમાન તરીકેને જેમણે સરસ મજાનો લાવો લીધો એવા નાસિકથી તપોવન બ્રહ્મચર્ય આશ્રમના મહંત સ્વામી સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન જીવનદાસજી સ્વામી અને એમના શિષ્ય માધવ પ્રકાશ સ્વામી આ સંતોએ યજમાન પદેનો લાભ લીધો. રાજોપચાર વિધિમાં ભગવાનને છત્રનો સમય આવે તો છત્ર ધરાવવામાં આવે, વાદ્ય એટલે વગાડવાનું હોય સંગીત તો સંગીત વગાડવામાં આવે, ગાયન અર્પણ કરવાનું હોય તો ગાયન કીર્તન કરવામાં આવે છે, નૃત્ય હોય એટલે નૃત્ય અર્પણ કરવામાં આવે છે. આ પ્રત્યક્ષ બધા જ જે વિધિ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે એ પ્રમાણે દરેક દેવોના અગ્રભાગની આગળ આ સરસ મજાનો વેદોક્ત વિધિથી કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી રાજોપચાર પૂજન પૂર્ણ થયા પછી રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવની આગળ
1000 गुलाबना पुष्पनी पांखड़ी थी भगवानों अभिषेक करवामां आव्यो छे अने सिद्धेश्वर महादेवनो द्राक्ष थी अभिषेक करवामां आव्यो छे। आवो भव्य कार्यक्रम जूनागढ़ स्वामीनारायण मंदिर ने आंगणे अने नासिक थी पधारेला पूज्य पुराणी स्वामीना यजमान पदे करवामां आव्यो छे अने जेनी जहेमत अमारा राधारमण देव टेम्पल बोर्डना चेरमेन कोठारी स्वामी देवनंदन दासजी स्वामी अने अमारी संतोनी टीम जे ब्रह्मचारी स्वामी सरजूदासानंदजी अमारा बोर्डना ट्रस्टीश्री समग्र ट्रस्टीश्रीओ अने पीपी स्वामी कुंजविहारी स्वामी युवान संतोनी टीमें आ भारे जहेमत उठावी अने भव्याती भव्य कार्यक्रम करवामां आव्या जेमा अनेक संतो धामधामथी पण पधारी अने जेमनी पण उपस्थिति हती अने आशीर्वचन आपवा माटे खास विशेष उपस्थित रह्या छे अमारे साळंगपुर मंदिरना कोठारी स्वामी शास्त्री वंदा चौहान साथ अशोक बारोट जीटीवी न्यूज जूनागढ़। सोमनाथ जबलपुर विशेष ट्रेन हवे यात्राधाम वीरपुर स्टेशन पर हवे थी रोकाशे त्यारे रेलवे तंत्रना निर्णय थी भाविको तेमज वीरपुरवासीओए ट्रेन ड्राइवरना मोह मीठा करावीने मान्यो आभार। સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે લાખો ભાવિકો આવતા હોય છે, કોરોના મહામારીના કારણે બંધ થયેલી સોમનાથ જબલપુર ટ્રેન હવે ફરીથી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વીરપુર સ્ટેશન પર સોમનાથ જબલપુર વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશ ધડુક તેમજ વીરપુર રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નરેશભાઈ ચાંદ્રાણીની ભાવનગર ડિવિઝનમાં રજૂઆતને સફળતા મળી છે। વીરપુર આવતા ભાવિકોએ તેમજ વીરપુર ગ્રામજનોએ રેલવે તંત્રનો આભાર વ્યક્ત કર્યો। ટ્રેનના સમયપત્રક પર નજર કરીએ તો ટ્રેન નંબર 01463 કે જે સોમનાથ જબલપુર વીરપુર સ્ટેશન પર 11 ફેબ્રુઆરી 2021 આગમનનો સમય બપોરે 12:21 અને પ્રસ્થાનનો સમય બપોરે 12:22 રહેશે। ટ્રેન નંબર 01465 સોમનાથ જબલપુર વીરપુર સ્ટેશન પર 15 ફેબ્રુઆરી 2021 આગમનનો સમય બપોરે 12:21 અને પ્રસ્થાનનો સમય 12:22 રહેશે। તેવી જ રીતે પરતનો સમય ટ્રેન નંબર 01464 જબલપુર સોમનાથ કે જે તારીખ 13/2021 રોજ જબલપુરથી ઉપડશે। વીરપુર સ્ટેશન પર આગમનનો સમય 14:51 રહેશે, જ્યારે પ્રસ્થાનનો સમય 14:52 રહેશે। ટ્રેન નંબર 01466 જબલપુર સોમનાથ કે જે તારીખ 15/2021 રોજ જબલપુરથી ઉપડશે। વીરપુર સ્ટેશન પર 16 ફેબ્રુઆરી 2021 આગમનનો સમય 14:51 અને પ્રસ્થાનનો સમય 14:52 રહેશે। જલારામ રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ ચાંદ્રાણી, પોરબંદર વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકની અથાક મહેનત અને પ્રયત્નથી ભાવનગર ડિવિઝનમાં રેલવે તંત્રને જાણ કરીને જબલપુર સોમનાથ જે ટ્રેન છે એને સ્ટોપ વીરપુરમાં આપવા માટે મહત્ત્વની વાત કરી હતી અને મહત્ત્વની વાત જ્યારે સ્વીકારવામાં આવી છે ત્યારે વીરપુર ગામ વતી નરેશભાઈ ચાંદ્રાણી, રમેશભાઈ ધડુક એવાનો તો આભારી છે જ, પરંતુ એ ઉપરાંત એમપીથી આવતા દર્શનાર્થીઓ, ભાવિક દર્શનાર્થીઓ પણ આજે ખુશીનો માહોલ છે, કારણ કે સોમનાથ જબલપુર ટ્રેનને આજથી વીરપુરમાં સ્ટોપ આપવામાં આવ્યો છે અને વિશ્વવંદનીય સંત જલારામ બાપા એ માટે કહી શકાય કે વિશ્વનું એકમાત્ર તીર્થ ક્ષેત્ર એવું છે કે એ મંદિરમાં ભક્ત બે હાથ જોડીને જલારામ બાપાના આશીર્વાદ મેળવાય છે, ભેટ સોગાદ સ્વીકારાતી નથી અને લાખો ભાવિક દર્શનાર્થીઓ મહાપ્રસાદ ભોજન લઈ અને વીરપુરને આંગણે આવી અને ધન્યતા અનુભવે છે। એ આ ધન્યતાનો અનુભવ એટલે રેલવે તંત્રનો આભાર કે જબલપુર સોમનાથને આજે વીરપુરમાં આજથી સ્ટોપ આપવા। ભાગ્યેશ ડોબરિયા, જીટીવી ન્યૂઝ, વીરપુર આવ્યો છે, તમામનો આભાર, જય જલારામ। ભાવનગર પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની 40 સીટ તેમજ તાલુકા પંચાયતની 210 અને નગરપાલિકા માટે કુલ 346 નામો જાહેર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત થયા બાદ
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે તેમજ જિલ્લાની 210 તાલુકા પંચાયતની બેઠકો તેમજ 3 નગરપાલિકાની 96 બેઠકો માટે કુલ 346 નામોની યાદી જાહેર કરવામાં આવી છે। જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની જ વાત કરીએ તો ગત ટર્મમાં જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી 17 ઉમેદવાર જીત્યા, જેમાંથી એક ઉમેદવારને બાદ કરતા બાકીના તમામ નવા ચહેરાઓ જાહેર કરવામાં આવ્યા છે। જેમાં 40 પૈકી 38 નામ જાહેર કરી દેવાયા છે, ત્યારે 2 નામને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા છે। તેમને નેસવડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત એક પદાધિકારીને પણ ટિકિટ અપાઈ છે, જ્યારે જિલ્લા પંચાયતના એક ઘાંઘળી બેઠકના ઉમેદવારને રિપીટ કરાયા છે। જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિને આ વખતે ટિકિટ અપાઈ છે। જે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ પાટીલે નિયમો બનાવ્યા હતા, તે નિયમોનું ખંડન જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠકોમાં પણ થયેલું જોવા મળી રહ્યું છે। 40 મિનિટે ઉમેદવાર જાહેર કરવાની સૂચના આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપી હતી, એના અંતર્ગત અત્યારે હું ઉમેદવારો જાહેર કરી રહ્યો છું। જિલ્લા પંચાયતના 40 ઉમેદવારો, તાલુકા પંચાયત કુલ 10 તાલુકા પંચાયતની ચૂંટણી છે, 210 ઉમેદવારો છે, 3 નગરપાલિકાની ચૂંટણી છે, મહુવા, પાલીતાણા અને વલભીપુર, એના 96 ઉમેદવારો છે। કુલ મળીને 346 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લો જાહેર કરી રહી છે। જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જૂના કેટલા ને રિપીટ કરવામાં આવ્યા છે, અને જે કોંગ્રેસમાંથી આવ્યા હોય ચાન્સ આપવામાં આવ્યો છે, શું સ્થિતિ, નવું શું? ખાસ તો અમારા 2015 ચૂંટાયેલા 17 લોકો હતા, અને 17 માત્ર ને માત્ર એક ઘાંગળી સીટ ઉપર મંગુબેન ને રિપીટ કરવામાં આવ્યા છે। બાકી મહિલા કોઈ સદસ્ય હોય એમના પતિને કદાચ ટિકિટ આપવામાં આવ્યું હોય તો એક માત્ર ભીમજીભાઈ ભંડિયા છે, બાકી તમામ નવા લોકોને તક આપવામાં આવે કે એવા સારા આગેવાન પ્રવીણભાઈ વાળા પાર્ટી સાથે છેડો ફાડીને ભૂતકાળમાં જતા રહેલા, એમને અમે ફરી વખત ત્યાં મહુવા તાલુકાની નેસવડ સીટ ઉપર લડાવી રહ્યા છીએ। મુકેશભાઈ, સંગઠનમાંથી કોઈને ટિકિટ ફાળવવામાં આવી છે કે કેમ? લગભગ આમ તો 40 ઉમેદવારો અમે જે જાહેર કરી રહ્યા છીએ એમાં ચાલુ સંગઠનના મહામંત્રી ભાઈશ્રી ભરતસિંહ ગોહિલ એમનું મહામંત્રી તરીકે રાજીનામું લઈ અને અમે એમને ચૂંટણી લડાવી રહ્યા છીએ। બાકીના તમામ ઉમેદવારો પણ સંગઠનના ભૂતકાળમાં પ્રમુખ, મહામંત્રી કે અન્ય જવાબદારીમાં રહેલા લોકો હોય એમને જ તક આપવામાં આવી। આવતી જિલ્લા પંચાયતની લડત નગરપાલિકાને એના કરતાં વધારે મહત્ત્વની છે, શું રણનીતિ રહેશે? કારણ કે તમે યુવાનો લઈ આવ્યા છો, કોંગ્રેસમાંથી 1 જણને ટિકિટ આપી છે, 16 જણને રિપીટ નથી કર્યા, તો શું છે? 2015 ગત ચૂંટણીમાં અમે માઇનોરિટીમાં હતા, મતલબ કે અમારી સત્તા નહોતી આવી, અને એ લોકોના 2.5 વર્ષ પૂર્ણ થયા પછી અંદરના કોંગ્રેસના કકળાટને કારણે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેઠેલા, પણ બહુમતી ન હોવાથી અમે જે સંકલ્પ સાથે આવ્યા હતા એટલા કામો અમે નથી કરી શક્યા, પણ આ વખતે અમારા 40 30 કરતાં વધારે ઉમેદવારો સારી રીતે જીતે એ માટે સક્ષમ છીએ અમે। ઉમેદવારો પણ સારા આપ્યા છે, લોકોમાં વાતાવરણ બી ખૂબ સારું છે। 2015 ખેડૂતોનો આક્રોશ હતો, પાટીદાર આંદોલન પણ હતું, આ વખતે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લો ખૂબ સારી રીતે બધી જ તાલુકા પંચાયતો, બધી જ જિલ્લા પંચાયતો અને તમામ 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી હસ્તગત કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। મુકેશભાઈ, તમને નથી લાગતું કે જે ખેડૂત આંદોલન છે નડે? ગઈ વખતે 2 આંદોલન હતા, આ વખતે 1 આંદોલન છે પણ મોટું છે। આપની વાતમાં હું એટલે સહમત નહીં થાઉં કે આ આંદોલન માત્ર ને માત્ર પંજાબ અને હરિયાણા પૂરતું સીમિત છે, એ લોકોની જે બેઠી આવક એજન્સીઓની જતી રહી એટલે એ લોકો આંદોલન કરી રહ્યા છે, ગુજરાતનો એક પણ ખેડૂત આ વાતમાં સહમત નથી। આપણી મંડીઓ પણ સારી રીતે ચાલી રહી છે, અત્યારે ભાવનગર અને મહુવામાં જુઓ તો લગભગ 3-4 લાખ ઠેલા દરરોજ ડુંગળીઓ આવે છે અને વેચાય છે। વિપુલ બારેડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર। ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે, ખેતીમાં વિવિધતા લાવી અને પોતાની આવક કઈ રીતે વધારવી જોઈએ તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ખેતીમાં પણ બદલાવ લાવી રહ્યા છે। ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાની, રાજકોટ જિલ્લાના જામકંડોરના તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતી કે જેણે સૂરજમુખીની ખેતી કરીને પોતાની આવક વધારી છે।
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના જસાપર ગામથી જામનગર જવાના મુખ્ય રોડ પરથી પસાર થઈએ એટલે રોડની બાજુમાં આવેલો એક ખેતર તરત જ નજરે ચડે. એવું લાગે કે કોઈ કુદરતી સૌંદર્ય એવું ફરવાનું સ્થળ પર આવી ગયા, પરંતુ આ અહીંના એક ખેડૂત દંપતીએ કરેલી મહેનત કે જે રંગ લાવી છે. આપ જોઈ રહ્યા છો તે સૂરજમુખીનું ખેતર છે. ખેતરમાં પીળા રંગના લહેરાઈ રહેલા સૂરજમુખીના ફૂલ જોઈને જાણે મન મોહી જાય. જામકંડોરણા તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતી પરસોત્તમભાઈ નાથાભાઈ દોંગા, તેમના પત્ની શારદાબેન ગત વર્ષ સુધી પરંપરાગત રીતે ખેતી કરતા હતા, સીમિત આવક મેળવતા હતા. કંઈક નવું કરવાની ખેતીમાંથી જ પોતાની આવક વધારવા માટે તેઓએ નવીન પ્રયોગ કર્યો, કંઈક અલગ ખેતી કરવા માટે વિચાર્યું. ચોમાસામાં જાતે જ તેઓને પોતાના વિચારને અમલમાં મૂક્યો, ખેતરમાં પરંપરાગત વાવેતર ન કર્યું અને ગુજરાતમાં સૌ પ્રથમ એવું સૂરજમુખીનું વાવેતર કર્યું. ચોમાસાના વરસાદ બાદ પરસોત્તમભાઈને શારદાબેને પોતાના ખેતરમાં વાવેતર કર્યું. આજે ખૂબ જ સારો એવો પાક મળી રહ્યો છે. વાવેતર કરી તેઓને ખૂબ જ રાહત થઈ, કારણ કે આ પાકનું વાવેતર એકવાર કર્યા પછી ખેડૂતને બહુ કાળજી નથી લેવી પડી, સાથે જ પિયતમાં પણ બહુ કાળજીની જરૂર નથી, કોઈ પણ દવાની જરૂર નથી. એકવાર વાવેતર કર્યા બાદ સૂરજમુખીના ફૂલ તેની જાતે જ વધે છે અને ઉગી નીકળે છે. જે જોતા ખેડૂતે એકવાર વાવેતર કર્યા બાદ માવજત કરવામાં ઝાઝી મહેનત કરવાની રહેતી નથી. પરંપરાગત ખેતી અને સૂરજમુખીની ખેતીને જોતા પરંપરાગત ખેતીમાં ખેડૂતે એકવાર વાવેતર કરીને સમય સમયે વાવેલા પાકને જંતુનાશક દવા, ખાતર, સમયસર પાણીનું પિયત અને પાક તૈયાર થઈ ગયા પછી તેને વ્યવસ્થિત ઉતારવાની કાળજી લેવી પડે છે. ત્યારે આ પાકમાં ખેડૂતને વધારાની મહેનતમાંથી રાહત મળે છે. પાક તૈયાર થાય છે ત્યારે સૂરજમુખીના બી કાઢવા પણ ખૂબ જ સહેલા છે. જે સૂરજમુખીના ફૂલને સુકવણી કરીને કોથળામાં ભરીને ધોકાથી ફટકારવામાં આવે એટલે ફૂલમાંથી બી તરત જ છૂટા પડી જાય છે, જે ખૂબ જ સરળ પ્રક્રિયા છે. હવે વાત કરીએ આવકની. ખાતર, દવા વગેરેમાંથી છુટકારો થતો હોય તો મોટી બચત થાય છે અને મહેનત ઓછી પડે છે. પાકનો ઉતારો પછી પણ વીઘે ઓછામાં ઓછો 10 મણ આવે છે, જે 20 મણ સુધી જાય છે. આ જોતા ખેડૂતોને પરંપરાગત ખેતીની આવક કરતાં સૂરજમુખીની ખેતીમાં વધારે આવક મેળવી શક્ય છે. જામકંડોરણાના જસાપર ગામના ખેડૂત દંપતીનો આ પ્રથમ પ્રયોગ હોય આવક કેટલી ગણી વધી તેની ગણતરી નથી થઈ, પરંતુ સામાન્ય રીતે જે પાક આવ્યો છે તે જોતા ખેડૂત દંપતીને તેઓ પરંપરાગત ખેતી કરતાં ખૂબ જ વધારે આવક થશે તે ચોક્કસ છે. જસાપરનો આ ખેડૂત દંપતી પરસોત્તમભાઈને શારદાબેન કે જેઓ ખેડૂતોને એક જ સલાહ આપે છે કે ખેતીની આવક વધારવી હોય તો તેઓએ સૂરજમુખીની ખેતી તરફ વળવા પ્રયાણ અવશ્ય કરવું જોઈએ. મેં આ સૂર્યમુખીની ખેતી કરી છે. આમાં મેં કોઈ પણ જાતનું રસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે કાંઈ પણ છાંટ્યું નથી, હું નથી પાણી આપતો. બરાબર આ ચોમાસાની અંદર મેં વાવેલો પાક છે અને આ દરેકે વાવવો જ જોઈએ. એનું કારણ છે કે આમાં કોઈ પણ જાતનો ખર્ચો લાગતો નથી. વાવેતર આપણે કરી દઈ જાતે અને પછી કોઈ પણ જાતનો ખર્ચો લાગતો નથી. આનો પાક પણ સારો આવે છે. વીઘે 10 મણથી 20 મણ સુધીનો પાક આવે અને આમાં બીજું કોઈ પણ જાતનો ખર્ચો નથી, નથી આમાં રોગ આવતો બરાબર અને કાંઈ પણ છે નહીં. એટલે આ કરવું જોઈએ. અમે તો 2 માણા જ આમાં કામ કરીએ છીએ અને જાતે જ કરીએ છીએ. અમે કોઈ પણ જાતને મજૂર કીધા નથી અને તૈયાર કરવામાં પણ હેલું છે. આના ફૂલ પાકે એટલે લણી અને સૂકવી દેવાના, સુકાઈ જાય એટલે કોથળામાં ભરી અને 2-3 ધોકા મારો એટલે બી અલગ પડી જાય છે. એટલે કરવામાં પણ ઈઝી છે અને આ ખાવામાં સારું છે. આનું તેલ નીકળે છે, સનફ્લાવર તેલ કંઈ એ આનું જ બને છે. અને આ તેલ છે એ કોલેસ્ટ્રોલમાં ઓછું હોય છે એટલે એમાં અમુક પ્રકારના વિટામિન મળે છે, બીજો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે આ તેલ પણ ખાવું હિતાવહ છે અને આમ આની અંદર કોઈ પણ બીજા જાતના રોગ આવતા નથી. મારું નામ શારદાબેન પરસોત્તમભાઈ દોંગા છે. જામકંડોરણા જસાપરમાં મેં રહી છીએ અને આ ઓર્ગેનિક ખેતી તરીકે અમે સૂર્યમુખીનો પાક વાવેલો છે. આમાં કોઈ પણ જાતનું ખર્ચો નથી કરેલો, કોઈ પણ જાતનો લાંબો બિયારણનો ખર્ચો નથી લાગ્યો, કોઈ પણ જાતની અમે દવા નથી છાંટી અને કોઈ પણ જાતના મજૂર પણ બેસેલા નથી. એટલે અમે જાત મહેનતથી આ પાક તૈયાર કરેલો છે અને ફૂલ પણ સારા આવ્યા છે, મોટા આવ્યા છે, ઝાડ પણ મોટા થયા છે. સૂર્યમુખીનું તેલ ખાવામાં એકદમ બહુ સરસ છે, કોલેસ્ટ્રોલ નથી થતું, એમાં ઓછું હોય છે એટલે ખાવામાં પણ સારું છે. એમ એનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એવા અનેક જાતના રોગો પણ નથી થતા, એટલે માટે આ સનફ્લાવર તેલ સારું લાગે છે અમને. એટલે બહારથી બધા જોવા પણ બહુ આવે છે. અમને એમ લાગે કે સૌરાષ્ટ્રમાં અમે આ પહેલી જ વખત અમારો પાક વાવેલો હોય ને એવું બધા લોકોને લાગે છે. લોકો અચરજ પામે છે કે વાહ કેવા સરસ ફૂલ આવ્યા છે, બહુ સરસ આવ્યા છે અને બધા જોવા માટે તત્પર બને છે, બહુ બધા આવે છે જોવા માટે. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર. જૂનાગઢમાં વોર્ડ નંબર 15 ના ભાજપનું ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકતા કેબિનેટ મંત્રી જવાહર ચાવડા.
ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જૂનાગઢના વોર્ડ નંબર 15ની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારાના સમર્થનમાં વિશાળ જનમેદની સાથે ચૂંટણી કાર્યાલય, કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ધીરુભાઈ ગોહિલ, યોગી પઢિયાર સહિતના રાજકીય અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. વધુમાં સંજીવભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વ સમાજને સાથે રાખીને ભાજપ ચાલી રહ્યું છે અને જૂનાગઢની પ્રજા પણ સમજે છે કે રોડ રસ્તા, ગટર હોય કે પાણીના પ્રશ્નો, લોકોની સુખાકારી માટે કોર્પોરેટર અને જૂનાગઢ પાલિકા હંમેશા લોકોની સાથે છે. વોર્ડ નંબર 15માં દલિત સમાજના મતદારોની સંખ્યા વધારે હોય જેથી સ્થાનિક આગેવાનો દ્વારા પણ ભાજપ પર જેમ પહેલા ભરોસો રાખીને વિજય અપાવ્યો તેમ આ વખતે પણ વિશ્વાસ રાખીને વોર્ડ નંબર 15ના ઉમેદવાર નાગજી કંટારાને જીતાડશે તેવી આશા સંજયભાઈ સોલંકીએ વ્યક્ત કરી. આ પ્રસંગે વોર્ડના રહીશોનું બહોળું સમર્થન મળ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં મારી ઘરવાળી કોર્પોરેટર છે અને અમારા વોર્ડમાં પેટા ચૂંટણી છે જેમાં અમારા ઉમેદવાર દયા બાપાના દીકરા શ્રી નાગજીભાઈ કટારા ઊભા છે. એમને અમે કોઈ પણ હું અથવા અમારી સમાજના ક્યારેય કોઈ જ્ઞાતિવાદ કરતા નથી અને અમારો એટલો પ્રયત્ન છે તથા અમારી સમાજનો કે આડલગીની અંદર જેટલા કોઈને મત મેળા નથી એટલી બહુમતીથી અમે એમને ચૂંટાવશું એ અમે ખાતરીથી વિશ્વાસ આપીએ છીએ અને નાગજીભાઈ કટારાને જંગી બહુમતી અપાવશું આટલું કહું છું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. થરા નગરપાલિકા વોર્ડ નંબર 1ના 2 ઉમેદવારોની પેટા ચૂંટણીમાં 4 ફોર્મ ભરાયા. થરા નગરપાલિકા વોર્ડ નંબર 1ના 2 કોર્પોરેટરને અગમ્ય કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ખાલી પડેલી સીટ માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 2 સીટની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તારીખ 11/2/2021ના રોજ થરા નગરપાલિકા પેટા ચૂંટણીના 4 ઉમેદવારોએ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર ડીસાને ઉમેદવારી પત્રો સુપરત કર્યા હતા. કોંગ્રેસના 4 ફોર્મ ભરાયા, જેમાં સુથાર જયંતિભાઈ અંબારામભાઈ, તસ્લીમબેન હમીદભાઈ, વિપુલભાઈ પ્રજાપતિ અને અલ્પેશભાઈ પ્રજાપતિ વગેરે ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ધીરજભાઈ શાહ, હેમુભાઈ જોશી, કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ સાથે અલ્પેશભાઈ શાહ, થરા શહેર પ્રમુખ વિનાજી ઠાકોર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 1માં આવેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે જે કિન્નાખોરી રાખીને અમારા કોંગ્રેસના 2 સભ્યોને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા એની ચૂંટણી આવી છે. એના માટે અમે કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી એક વિપુલભાઈ પ્રજાપતિ અને નૂર મહંમદ ભાઈના છોકરાના ઘેરથી આજે બંને તસ્લીમાબેનનું બંનેનું ઉમેદવારી પત્ર ભર્યું છે. અમને 100% વિશ્વાસ છે, અમારો પહેલો વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ છે અને 100% અમારી પેનલ જંગી બહુમતીથી જીતાડશે. આ 3 મહિના માટે ખરેખર તો ભાજપની ચૂંટણીએ ખોટી કિડનાખોરી રાખીને અને સમાધાન કરીને ખોટી રીતે છેતરીને અમને સસ્પેન્ડ 2 સભ્યોને કર્યા છે અને એકદમ અમારા બંને સભ્યોને ખૂબ જ અન્યાય કર્યો છે. નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં જે આજે વોર્ડ નંબર 1માં 2 જગ્યાઓ જે ખાલી પડેલી હતી એની આજે અમે ઉમેદવારી પત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે. તેમાં 1 સુથાર જયંતિભાઈ અંબારામભાઈ, 2 તસ્લીલાબેન હમીદભાઈ, 3 વિપુલભાઈ પ્રજાપતિ અને 4 અલ્પેશભાઈ પ્રજાપતિ. આજે અમે 4 ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને અગાઉમાં જે 6 મહિનામાં જ્યારે 2021માં ચૂંટણી આવવાની છે માત્ર 3 મહિના માટે કિન્નાખોરી રાખીને જે આ ચૂંટણી આપી છે એ ખરેખર વ્યાજબી નથી અને ભાજપે કિન્નાખોરી રાખીને 3 મહિના પૂરતી આ ચૂંટણી લાવી છે એમાં અમને વિશ્વાસ છે કે 1 નંબરે અમારો શ્યોર વોર્ડ 1 એ કોંગ્રેસનો છે અને કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસ એ જીતીને જ રહેશે. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ. સુરેશ શર્મા. બિલ્ડરો દ્વારા જિલ્લા કલેક્ટરને સિમેન્ટ તેમજ લોખંડ સહિતની બાંધકામમાં વપરાતી જે વસ્તુઓ છે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી છે. કંપનીઓ દ્વારા ખોટી રીતે લોખંડ અને સિમેન્ટના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે જેના કારણે બાંધકામ ખર્ચમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. સુરતમાં બિલ્ડરો દ્વારા જિલ્લા કલેક્ટરને સિમેન્ટ, લોખંડ સહિતના બાંધકામ માટે વસ્તુઓ જે વપરાય છે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવા માટેની માંગ ઉઠી છે. કંપનીઓ દ્વારા ખોટી રીતે લોખંડ અને સિમેન્ટના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે જેના કારણે બાંધકામ ખર્ચમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે જે બિલ્ડરને પોસાય તેમ નથી. કંપનીઓ મનસ્વીપણે બાંધકામ માટે જે રો મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે તેના પર વધારો ઝીકી દીધો છે. બિલ્ડરો દ્વારા તમામ બાંધકામ બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. સુરત ક્રેડાઈ સભ્યો તેમજ રિયલ એસ્ટેટના ડેવલપર દ્વારા સરકારને મધ્યસ્થી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
સિમેન્ટ અને લોખંડનું ઉત્પાદન કરતી કંપનીઓના ભાવ વધારાને વલણને સરકારે મધ્યસ્થી કરીને નિયંત્રણમાં લાવવા માટે રજૂઆત કરી છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન રિયલ એસ્ટેટના વ્યવસાય પર માઠી અસર થઈ છે. મંદીના કારણે પ્લેટો તેમજ મકાનો નથી વેચાઈ રહ્યા તો બીજી તરફ રો મટીરિયલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે બિલ્ડરની સ્થિતિ દયનીય હોય બિલ્ડરોના રિયલ એસ્ટેટ ઉદ્યોગને ફરીથી ઝડપભેર સ્થિર કરવા માટે સરકારે આ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન વતી અને આજે જે અમારી આ પ્રતિક હડતાલ છે એ ક્રેડાઈ ઓલ ઇન્ડિયા કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, જે અમારો ઇન્ડસ્ટ્રી જે સહન કરી શકે એમ નથી, જે ભાવ વધારો કાર્ટેલ કરીને વધારવામાં આવેલો છે પર્ટિક્યુલર સ્ટીલ ઇન્ડસ્ટ્રી, તો આજે 30-47% સુધીનો છેલ્લા 4 મહિનામાં ભાવ વધારો છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આજે 15-25% સુધીનો વધારો છે. એની સામે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝ જે છે કોઈ પણ સર્વાઈવલ થઈ શકે એમ નથી. સેમ સામે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ છે, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ આ બધામાં જે ડામર વપરાય છે એનો અનજ્ય વધારો કરવામાં આવ્યો છે. એની સામે કોઈ પણ કોન્ટ્રાક્ટરને ગવર્મેન્ટ એનો વધારો આપતી નથી, તો આ પોઝિશનમાં આ કોન્ટ્રાક્ટની કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી જેને સર્વાઈવલ કરી શકે એ પોઝિશન જ નથી. તો આજે અમારી ગવર્મેન્ટને એટલી જ રિક્વેસ્ટ છે કે આમાં ઇન્ટરફિયર થાય અને આ જે ભાવ વધારો અલ્ટિમેટલી આ પબ્લિક સુધી પહોંચવાનો છે, તો એમાં એ ભાવ વધારાને આ ઇન્ડસ્ટ્રી સહન કરી શકતી નથી. તો અમારી પર્ટિક્યુલર રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટ આમાં ઇન્ટરફિયર થાય અને આ ભાવ કાર્ટેલ છે એની સામે કાંઈ પણ કાનૂની પગલાં લેવાય, એવો કાંઈ પણ કાયદો લાવે. કારણ કે આ દર વર્ષનું થઈ ગયું છે, જ્યારે પીક પીરિયડ હોય ત્યારે કંપનીઓ પોતાની ડિમાન્ડ ઘટાડીને ભાવ વધારો કરે જ છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરતપુરના પશ્ચિમના ભાજપના ઉમેદવાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શો શુભારંભ કરવામાં આવ્યો છે કે જેમાં સોસાયટીના રહીશોએ હાર તોરા અને ફૂલ વર્ષા કરીને વધાવ્યા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ પોતપોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારનો શુભારંભ કર્યો છે. વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો પણ ડોર ટુ ડોર પ્રચારનો શુભારંભ કર્યો હતો, જેમાં સ્થાનિક રહીશોએ ઉમેદવારોના હાર તોરા કરી પુષ્પવર્ષા કરી વધાવ્યા હતા. ચોક્કસ કહી શકાય કે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાયો છે કે પછી લોકો અન્ય કોઈ પક્ષોની પસંદગી કરીને જીતના હાર પહેરાવે છે તે જોવું રહ્યું. પુણા ખાતેની સમજુબા સોસાયટી હરિકૃષ્ણ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચારમાં ભારે જનમેદની જોવા મળી. એવું લાગી રહ્યું છે કે અમે જ્યારે ડોર ટુ ડોર કાર્યક્રમમાં નીકળ્યા છીએ તો એક હર્ષોલ્લાસની લાગણી સાથે લોકો અમને વધામણા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આ વોર્ડમાંથી જીતીને આવશે એવો અમને લોક સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. અમારે કાર્યકર્તાને સારો એવો માલ છે. અમારી 16 નંબર ટીમ પૂરી અમારા 4 કેન્ડિડેટની સાથે છે અને દરેક સોસાયટીમાં અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોનો પ્રતિસાદ બહુ સારો, દુર્લભ અને સુલભ મળી રહ્યો છે. લોકો કંકુ શ્રીફળથી વધામણા કરી રહ્યા છે અને વિજયના શ્રીફળ આપી રહ્યા છે અને વોર્ડ નંબર 16ની પૂરી ટીમ સાથે અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ. જે પ્રાથમિક સુવિધા થોડી ઘણી બાકી છે તે આપશું, શૈક્ષણિક ઉપર ભાર આપશું, આરોગ્યલક્ષી સુવિધાઓ થોડી ઉપલબ્ધ વધુ લોકોને હિતકારી થાય એની ઉપર વધુ ભાર આપીશું અને સરકારશ્રીની જે યોજનાઓ છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અમે ઘર ઘર સુધી લઈ જશું અને અહીંયા શ્રમજીવી લોકો જે રહ્યા છે એ વધુમાં વધુ લાભ મળે એવો અમારો તમામનો પ્રયત્ન રહેશે. આ વખતની ચૂંટણીમાં ડોર ટુ ડોર નીકળ્યા છે અને અમે ઘરે ઘરે જઈ રહ્યા છીએ અને લોકોની સામે નજર કરીને અમે જોઈએ છીએ તો એનો જે અખૂટ પ્રેમ છે એ અમને મળી રહ્યો છે, એટલે અમે જંગી બહુમતીથી જીતશું એ અટાણથી હું તમને ચોક્કસ કહી શકું. નહીં, અમારા વોર્ડની અંદર કોઈ નારાજગી ટિકિટને લઈને નહીં હતી, કારણ કે અમારા વોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે તે રાઈટ કરી છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સરથાણા ખાતે જંગી સભાનું આયોજન કર્યું હતું, જેમાં બીજેપીના નેતા તેમજ તેઓના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો પણ હાજર રહ્યા. ભાજપ કોંગ્રેસના વરઘોડિયા તૈયાર થઈ ગયા છે. કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ડોર ટુ ડોર તેમજ પ્રકારની અલગ અલગ રૂપરેખા તૈયાર કરીને ભાજપ પણ બાજી મારવાનો સંકલ્પ કરી રહ્યું છે, ત્યારે સરથાણા ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ઉચ્ચ નેતાઓ હાજર રહીને જંગી સભા સંબોધિત કરી સી આર પાટીલે પોતાના મંતવ્યમાં જણાવ્યું કે બીજેપી હર હંમેશા લોકોની સેવા માટે તત્પર છે, ત્યારે તમે પણ મહાનગરપાલિકામાં ચૂંટણી જીતીને લોકોની સેવા કરો તે માટે અનુરોધ કર્યો. સાથે જ કાર્યકરો જે કામ કરી રહ્યા છો તે પણ નોંધ લેશો ત્યારે મોટી સંખ્યામાં લોકો બીજેપીના કાર્યકરો ઉપસ્થિત રહીને ચૂંટણી જીતવાનું એક લક્ષ્ય બનાવ્યું. આજરોજ આપ પણ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 3, 4, 5, 14, 15, 16, 17, 18 આ તમામ વોર્ડના ઉમેદવારોને
જંગીથી જીતાડવા માટે અમે પાંચેય ધારાસભ્યોએ મળીને આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સમય ઓછો હોવા છતાં અને આ વિસ્તાર શ્રમજીવી વિસ્તાર હોય, લોકો બધા નોકરીએ જતા હોય, તો પણ આ ચૂકી નોટિસની અંદર અમે કાલે સાંજે આયોજન કર્યું અને આ આપ જોઈ રહ્યા છો કે જંગી સંખ્યામાં લોકો જે આવી રહ્યા છે એ જ બતાવે છે કે અમારા બધા જ વોર્ડના ઉમેદવારોને જંગી બધી ચૂંટાવીને અને આ વિસ્તારનું પ્રતિનિધિ કરવા માટે અમારા 32 કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાની અંદર કમળ ફૂલ ખીલવીને જવાના છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના અલથાણ સોહમ સર્કલ પાસે અલથાણ આર્કેડમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં ખતોદરા પોલીસે ગુરુવારે સાંજે રેડ કરી હતી. 5 યુવતીઓ સહિત 13ને પકડી પાડ્યા છે. ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટરમાંથી પોલીસે 43 મોબાઈલ, 6 કમ્પ્યુટર, 1 લેપટોપ, રોકડ 22,270 મળીને 2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધાર વિવેક રાજપૂત અને એપ બનાવી આપનાર સુરત મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. છેલ્લા 3 મહિનાથી ભાડાની દુકાનમાં કોલ સેન્ટર ચાલતું હોય લોકોને ઓનલાઈન જોબ વર્ક આપવાની લાલચ આપી હતી. માંડમાંડ રોજગારી મળતું હોય તેવું સમજી બહારના રાજ્યના લોકો આ ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા. જોબ વર્કમાં 800 ફોર્મ અઠવાડિયામાં ભરીને આપવાના હોય છે. આ ફોર્મમાં એટલી બધી ડિટેલ્સ આપવાની હોય કે તેઓ અઠવાડિયામાં નથી ભરી શકતા, જેના કારણે સામેથી પેનલ્ટી વસૂલ કરે છે. કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ગેરકાયદેસર કોલ સેન્ટરમાં 5 યુવતી સહિત 15 કર્મચારીઓને માસિક 9,000નો પગાર આપતા હતા. ગ્રાહકોને કોલ કરી જોબ વર્ક માટે લોભામણી સ્કીમો આપી ઓનલાઈન પેટીએમ કે ફોન પે દ્વારા પૈસા પડાવતા હતા. ટોળકીનો ભોગ મોટા ભાગના લોકો ગુજરાત બહારના છે. આગામી દિવસોમાં ગેરકાયદે કોલ સેન્ટરના સૂત્રધારો સામે ઠગાઈનો પણ ગુનો નોંધાય તેવી શક્યતા છે. આ મામલે જો વધુ કોઈના નામ ખુલે તો આ શક્યતાને નકારી શકાય તેમ નથી. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. વોર્ડ નંબર 15માં કરંજ મગોબ કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓની હાજરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર કરી રહ્યા છે અને લોકો પાસેથી માંગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કરંજ મગોબ નંબર 15નું મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ, કાર્યકર્તાઓ તેમજ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજય સંકલ્પ સાથે કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું. આ લોકોને પ્રોત્સાહન મળી રહ્યું છે કે અમને સારા વ્યક્તિ મળ્યા છે અને આ લોકોને અમે આ વખતે જીતાડવાની પણ ટક્કર આપીએ એવો અમને લોકોના વચન આપેલા છે અને આ કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે. એના મુખ્ય કાર્યાલય નિલેશભાઈ લીમાણી તેમજ રમેશભાઈ ઝીંઝાડા અને વસંતબેન પરમાર અને દયાબેન મેર આ 4 નંબરના ઉમેદવારોને જંગી બહુમતીથી આ વિસ્તારના લોકો જીતાડે અને આપણે કોર્પોરેટર મહાનગરપાલિકામાં લાવે એના માટે સૌ લોકોને અપેક્ષા છે અને આજે પણ એટલી જંગી બહુમતીથી માણસો એટલું બધું ભેગું થયું કે એનો ઉત્સાહ અને આનંદ એના ઉપરથી થાય અને એમ નક્કી કે નક્કી જીત નક્કી છે એમ. કોંગ્રેસે આ શહેરમાં ભૂતકાળમાં પણ વિકાસના કામો કર્યા છે અને છેલ્લા વિકાસના કામો જે થયા એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મનમોહન સિંહની સરકાર હતી એ વખતે અહીં વિકાસ થયો છે. એટલે આ વિકાસને અવિરત જાળવવા માટે આપણે આપ સૌને અને વિસ્તારના લોકો કોંગ્રેસના સક્ષમ ઉમેદવારોને ચૂંટે એ આશાને અપેક્ષા સહ આજ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે જોઈ રહ્યા છીએ કે લોકોનો જુવાળ, લોકોનો આવકાર એટલો બધો છે કે આ ઉમેદવારો વધારે પ્રોત્સાહિત થાય અને કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાંથી વિજયી થાય એ નિર્વિવાદ છે. આભાર. જય હિન્દ. જય ભારત. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.